Good morning, all of you. Today we will discuss about temperature transducer. Here, a temperature transducer is a device that converts thermal quantity into any physical quantity, such as electrical signal, mechanical energy, pressure, etc. So, temperature transducer. So, we have temperature sensor. So, temperature sensor is કન્વર્ટ કરવાનું છે, ટેમ્પરેચરને સેન્સ કરવાનું છે, થર્મલ ક્વોન્ટિટી છે તે થર્મલ ક્વોન્ટિટીનું સેન્સ કરી અને આપણે એનું કાં તો ઇલેક્ટ્રિકલ સિગ્નલ અથવા મિકેનિકલ અથવા પ્રેશર સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે છે તો એને આપણે એના માટે ટ્રાન્સડ્યુસર યુઝ કરી શકીએ છીએ. તો કંટ્રોલ એન્ડ મેઝરમેન્ટ ઓફ ટેમ્પરેચર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી કોઈ પણ આપણે લઈએ તો ઇન્ડસ્ટ્રીમાં આપને ખબર છે કે ટેમ્પરેચરને કંટ્રોલ કરવું અને મેઝરમેન્ટ કરવું તે બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. વિધાઉટ એક્યુરેટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટેમ્પરેચર ઓફ ધી મટીરિયલ યુઝ ઇન મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઇટ વિલ બી ઇમ્પોસિબલ ટુ પ્રોડ્યુસ થાઉઝન્ડ્સ ઓફ પ્રોડક્ટ્સ. તો જ્યારે પણ ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર સપોઝ ન હોય, એટલે કે ટેમ્પરેચર આપણે જો મેઝરમેન્ટ ના કરતા હોઈએ તો અથવા તો ટેમ્પરેચરની પર્ટિક્યુલર વેલ્યુ ખબર નહીં હોય તો મટીરિયલમાંથી આપણે ઘણું બધું મેન્યુફેક્ચરિંગ કરવું હોય, ઘણી બધી પ્રોડક્ટ બનાવી હશે તો એકી સાથે વધારે પ્રોડક્ટ બની શકે નહીં. તો ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જે મટીરિયલના ટેમ્પરેચર ઉપર આધારિત છે. તો એમાં જોઈએ, ધેર આર ફોર મેન ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ ટેમ્પરેચર ટ્રાન્સડ્યુસર. ઇલેક્ટ્રિકલ કન્વર્ઝેશન કરવા માટે, ટેમ્પરેચરને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરવા માટે ચાર ટાઈપના ટ્રાન્સડ્યુસર છે. ફર્સ્ટ વન છે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, તેને જેને આપણે RTD કહીએ છીએ, ધેન થર્મિસ્ટર, ધેન થર્મોકપલ એન્ડ ફોર્થ અને સેમિકન્ડક્ટર બેઝ ટેમ્પરેચર સેન્સર. તો આપણે મેઇનલી ચારમાંથી આપણે મેઇન ત્રણ જોઈએ જોવાના છે, RTD, થર્મિસ્ટર અને થર્મોકપલ, જેમાંના બે તમારા જે થર્મિસ્ટર અને થર્મોકપલ તો બંને તમારા પ્રેક્ટિકલમાં પણ છે. તો આગળ જોઈએ રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, તો એને RTD કહીએ છીએ. નામ ઉપરથી ખબર પડી જાય ટેમ્પરેચરનું રેઝિસ્ટન્સમાં કન્વર્ઝેશન કરશે. તો ટેમ્પરેચર ફિઝિકલ ક્વોન્ટિટી છે, રેઝિસ્ટન્સ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે, તો આ રીતે ડિટેક્શન થશે. ધ મેઇન પ્રિન્સિપલ ઓફ ઓપરેશન ઓફ RTD ઇઝ ધેટ વેન ધ ટેમ્પરેચર ઓફ એન ઓબ્જેક્ટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ, ધ રેઝિસ્ટન્સ ઓલ્સો ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ પ્રોપોર્શનલી. બરાબર, તો પ્રિન્સિપલ RTDનો પ્રિન્સિપલ છે કે ટેમ્પરેચર જે પણ ઓબ્જેક્ટ હશે, ઓબ્જેક્ટનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું તો ડિક્રીઝ કરશે, તેને અકોર્ડિંગલી રેઝિસ્ટન્સમાં ઇન્ક્રીઝિંગ થતું તો ડિક્રીઝ થશે, તેને ડાયરેક્ટલી પ્રોપોર્શનાલિટીમાં હશે એવું કહી શકીએ. ધ રિલેશન બિટવીન ટેમ્પરેચર એન્ડ રેઝિસ્ટન્સ ઓફ ધ મેટેલિક વાયર ઇઝ ગીવન બાય, તો એનું રિલેશન આપેલું છે RT. બરાબર, તો RT અને R0 વચ્ચેનું, સોરી ટેમ્પરેચર T વચ્ચેનું રિલેશન ડાયરેક્ટલી આપેલું છે. તો RT ઇઝ કોલ્ડ એઝ કન્ડક્ટર રેઝિસ્ટન્સ એટ 3 ડિગ્રી સેલ્સિયસ. તો કોઈ પણ 3 ડિગ્રી સેલ્સિયસ, સપોઝ કે 15, તો કોઈ પણ તાપમાને એ મટીરિયલનો રેઝિસ્ટન્સ કેટલો છે. ધેન R0 ઇઝ કન્ડક્ટર રેઝિસ્ટન્સ, તો એ કન્ડક્ટર રેઝિસ્ટન્સ એટ 0 ડિગ્રી સેલ્સિયસ. એ ખાસ ધ્યાન રાખજો, RT અને R0 બંને રેઝિસ્ટન્સ છે પણ ડિફરન્ટ ટેમ્પરેચર છે. જે પણ ટેમ્પરેચર આપણે માપવાનું હોય એ ટેમ્પરેચર એનો રેઝિસ્ટન્સ RT થશે ને એટ 0 ડિગ્રી સેલ્સિયસ એ R0 હશે. તો 0 ડિગ્રી સેલ્સિયસ એ કોઈ પણ કન્ડક્ટરનો રેઝિસ્ટન્સ એની વેલ્યુ ફિક્સ હશે. બરાબર, તો એ ફિક્સ હોવાના કારણે R0ની વેલ્યુ ફિક્સ થઈ જશે. આલ્ફા છે કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ, તો એ વેલ્યુ પણ ફિક્સ છે. તો આ રીતે આલ્ફા ફિક્સ છે, 1 કોન્સ્ટન્ટ છે, R0 કોન્સ્ટન્ટ છે, તો T છે ટેમ્પરેચર સાથે ડાયરેક્ટલી RT પ્રોપોર્શનાલિટીમાં છે. હેન્સ આલ્ફા રિપ્રેઝેન્ટ ધ પર્સન્ટેજ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ પર ડિગ્રી સેલ્સિયસ, ચેન્જ ઇન ધ ટેમ્પરેચર. તો ટેમ્પરેચરમાં કેટલા પર્સન્ટ ચેન્જ આવે છે એના અકોર્ડિંગલી રેઝિસ્ટન્સમાં કેટલા પર્સન્ટ ચેન્જ આવે છે એ ઇન્ડિકેટ કરે છે. તો આલ્ફાની વેલ્યુ ફિક્સ છે, તો પ્લેટિનમ માટે આપેલી છે કે આલ્ફા ઇક્વલ્સ ટુ 0.00385 ફોર પ્લેટિનમ. તો આલ્ફાની વેલ્યુ પ્લેટિનમ માટે આપેલી છે, ધ્યાન રાખજો. આગળ જોઈએ, ઇટ મીન્સ ધેટ પ્લેટિનમ વાયર વિથ R0 ઇક્વલ્સ ટુ 100 ઓહ્મ. સપોઝ કે R0 100 ઓહ્મ લઈએ છીએ, બરાબર, R0 100 ઓહ્મ લઈએ છીએ, વેન કેપ્ટ ઇન એન્વાયરમેન્ટ એટ 100 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસમાં રાખીએ છીએ, વિલ હેવ ઇટ્સ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ ટુ,
તો એનો રેઝિસ્ટન્સ કેટલો ઇન્ક્રીઝ થશે તો આપણે અહીંયાથી મેઝરમેન્ટ કરી શકીએ છીએ. તો 100 એનું કોમામાં 1 + 100 × 0.0035 તો આ રીતે આપણે મલ્ટિપ્લિકેશન કરી અને 138.5 ઓહ્મ મળશે. બરાબર, તો આટલો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે. અબવ ઇક્વેશન મે બી રિટન એઝ ડેલ્ટા આર ઇક્વલ્સ ટુ આર ટી માઇનસ આર ઝીરો ઇક્વલ્સ ટુ આલ્ફા આર ઝીરો ડેલ્ટા ટી ફોર ગિવન વેલ્યુ ઓફ આલ્ફા એન્ડ આર ઝીરો. તો આલ્ફા અને આર ઝીરોની વેલ્યુ પછી ડેલ્ટા ટીમાં આવતો ચેન્જીસ ડેલ્ટા આર રિપ્રેઝેન્ટ કરશે. તો એટલે કે ડાયરેક્ટલી આપણે લખી શકીએ કે ડેલ્ટા આર પ્રોપોર્શનલ ટુ ડેલ્ટા ટી. આગળ જોઈએ, ધીસ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ કેન બી મેડ પાર્ટ ઓફ બ્રિજ સર્કિટ એનહેન્સ એન્ડ ધી નલ ઇન્ડિકેટર ઇઝ ડાયરેક્ટલી કેલિબ્રેટેડ ટુ રીડ ટેમ્પરેચર ડાયરેક્ટલી. તો જે રેઝિસ્ટન્સનો ચેન્જ આવે છે, રેઝિસ્ટન્સનો ચેન્જ બ્રિજ સર્કિટમાં અગેન ફીડબેક તરીકે આપી દેવામાં આવે છે. એ ફીડબેકના કારણે આપણે ફાઇનલી નલ જે નલ ઇન્ડિકેટર છે, નલ ઇન્ડિકેટરમાં એ આપણે આઉટપુટ આપશે. અને નલ ઇન્ડિકેટર જે ડાયરેક્ટલી કેલિબ્રેટ થયેલું હશે એ ટેમ્પરેચર ઇન્ડિકેટ કરશે. તો આ રીતે આપણે રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર એટલે કે આરટીડી સમજી શકીએ. સર્કિટ ડાયાગ્રામ જોઈએ કે સર્કિટ ડાયાગ્રામ કેવો હશે. તો પ્લેટિનમ લીડ બરો એક પ્રોટેક્ટિંગ કેસ છે, એની વચ્ચે સિરામિક બોબિન રાખેલું છે. એ સિરામિક બોબિન ઉપર રેઝિસ્ટન્સ એલિમેન્ટનો વાયર રાખેલું છે અને જે લીડ છે એ લીડ પ્લેટિનમની બનેલી છે. તો અહીંયા ખાસ જોજો, લીડ જે છે લીડ પ્લેટિનમની બનેલી છે. બરાબર, તો બંને બરાબર બંને લીડ છે એ પ્લેટિનમની બનેલી છે. તો એ જ્યારે આઉટપુટ આવશે બરાબર ટેમ્પરેચરના ચેન્જના કારણે રેઝિસ્ટન્સમાં ચેન્જ આવશે અને પ્લેટિનમ લીડમાં દેખાશે. તો એ જે ચેન્જ છે રેઝિસ્ટન્સમાં એ કોઈ બ્રિજ સર્કિટના ચાર આર્મ છે, ચાર આર્મનો કોઈ પણ એક આર્મ ઉપર સપોઝ કે અહીંયા આપી દઈએ છીએ આ ટી વેરિએશન ઇન રેઝિસ્ટન્સ. બરાબર, અહીંયા થર્ડ આર્મ ઉપર આપેલું છે. તો બ્રિજ આઉટપુટ વી આઉટપુટ જે પણ રેઝિસ્ટન્સ ચેન્જ થશે એને અકોર્ડિંગલી વી આઉટપુટ મળશે. તો રેઝિસ્ટન્સ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે એવું આપણે કહીએ છીએ. તો આ રીતે આઉટપુટમાં ફાઇનલી વોલ્ટેજના ટર્મ્સમાં મળે અને એ વોલ્ટેજને ફરીથી આપણે ટેમ્પરેચરના ટર્મ્સમાં કેલિબ્રેશન કરી દઈએ તો આપણે આઉટપુટ જે ફિઝિકલ ક્વોન્ટિટી ટેમ્પરેચર છે એના કારણે રેઝિસ્ટન્સમાં ચેન્જ થશે અને એ રેઝિસ્ટન્સ અગેન વોલ્ટેજમાં ચેન્જ થશે અને વોલ્ટેજનું કેલિબ્રેશન ટેમ્પરેચરમાં હોવાને કારણે ફાઇનલી આપણે ડિજિટલ ટેમ્પરેચર દેખાશે. જોઈએ આગળ, ધ મેઇન ડિફરન્સ બિટવીન આરટીડી એન્ડ થર્મિસ્ટર ઇઝ ધેટ ધ સેન્સિંગ એલિમેન્ટ યુઝ ઇન આરટીડી ઇઝ મેટલ એન્ડ થર્મિસ્ટર યુઝ સિરામિક ઓર પોલિમર મટીરિયલ. ફક્ત આરટીડી અને થર્મિસ્ટર જે બંને આમ જોઈએ તો સરખું છે, પણ બંને વચ્ચેનો ડિફરન્સ શું છે? તો જે આપણે મટીરિયલ યુઝ કરેલું છે બનાવવા માટે, ફક્ત એ સેન્સિંગ એલિમેન્ટ છે એ આરટીડી છે એમાં અને થર્મિસ્ટરમાં જે બંનેમાં અલગ છે. આરટીડીમાં આપણે પ્લેટિનમ લીડ યુઝ કરેલું છે. બરાબર, જ્યારે અહીંયા તમે જોશો થર્મિસ્ટરમાં આગળ તો એ સિરામિક અથવા તો પોલિમર મટીરિયલ હશે. બરાબર, તો ખાસ જોજો કાં તો સિરામિક હશે અથવા તો પોલિમર મટીરિયલ હશે. બરાબર, તો સિરામિક મટીરિયલ અથવા તો પોલિમર મટીરિયલ હશે. મોસ્ટલી અ ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઇઝ પોઝિટિવ ફોર આરટીડી મીન્સ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ વેન ધેર ટેમ્પરેચર ઇન્ક્રીઝ. તો મોટાભાગે આરટીડી જે ટેમ્પરેચરનો પોઝિટિવ કોએફિશિયન્ટ છે, એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તેનો એનો જે રેઝિસ્ટન્સ છે એ પણ ઇન્ક્રીઝ થશે. તો એ પોઝિટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે. અને આરટીડીની રેન્જ આપેલી છે, આરટીડી આર યુઝ ઇન ધ રેન્જ −180°C to 650°C. તો આ ટેમ્પરેચરની રેન્જ વચ્ચે −180°C થી 650°C 650°C સુધીની રેન્જમાં આપણે આરટીડી યુઝ કરી શકીએ છીએ. એનાથી વધારે અથવા તો ઓછું થશું તો પ્રોપર રીડિંગ મળશે અને અથવા તો આરટીડી ડેમેજ થઈ શકે છે. ઓકે, એ સુધી રાખીએ. થેન્ક યુ.